नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। मजा में ने तो बाळकु, आज आपणे धोरण बी विषय अंग्रेजी भणीशुं। हवे अंग्रेजी नी अंदर आगळ आपणे चेप्टर 4 अने 5 मां प्राणीओना अने पक्षीओना नाम शीखी गया छीए। तो फरी वार एक वक्त एमना स्पेलिंग आपणे जोई लईए अने एना उपरथी आपणे पेपर 1 मां आपेल प्राणीओ अने पक्षीओने ओळखीशुं। तो जो पहला छे आपणे प्राणीओना नाम जोईशुं, तो प्राणीओना स्पेलिंग जो तमने आवडता हशे तो तमे साची रीते सवालना जवाब लखी शकशो। हवे सीएटी केट एटले बिलाड़ी, डीओजी डोग एटले कूतरो, आरएटी रेट एटले उंदर, COW काव एटले गाय, FOX फॉक्स एटले शियाळ, PIG पिग એટલે ભૂંડ, GOAT ગોટ એટલે બકરી, DEER ડિયર એટલે હરણ, LION લાયન એટલે સિંહ, BEAR બેયર એટલે રીંછ, HORSE હોર્સ એટલે ઘોડો, SHEEP શીપ એટલે ઘેટું, CAMEL કેમલ એટલે ઊંટ, TIGER ટાઈગર એટલે વાઘ, RABIT રેબિટ એટલે સસલું, JDBRA જીબ્રા એટલે જીબ્રા, MONKEY મંકી એટલે વાંદરો, DONKEY ડોંકી એટલે ગધેડો, BUFFALO બફેલો એટલે ભેંસ, ELEPHANT એલિફન્ટ એટલે હાથી, GIRA FFE જીરાફ એટલે જીરાફ, અને SQUIRRE સ્ક્વિરલ એટલે ખિસકોલી। તો આ હતા પ્રાણીઓના નામ। હવે પ્રાણીઓના નામનો સાચો સ્પેલિંગ તમને આવડતો હોય તો તમે પેપરના પ્રશ્નનો જવાબ સાચી રીતે લખી શકો। તમે કર્યા જ છે આગળના બધા પ્રાણીઓના સ્પેલિંગોને। હવે આપણે પક્ષીઓના નામને એક વખત જોઈ લઈએ તો 5મું ચેપ્ટર આપણું સ્વાધ્યાય પોથીનું બર્ડ્સ, બર્ડ્સ એટલે પક્ષીઓ થાય। હવે HEN હેન એટલે મરઘી, OWL અવલ એટલે ઘુવડ, COCK કોક એટલે કૂકડો, CROW ક્રો એટલે કાગડો, DUCK ડક એટલે બતક, SWAN સ્વાન એટલે હંસ, DOVE ડવ એટલે કબૂતર, PAROT પેરટ એટલે પોપટ, SPAROW સ્પેરો એટલે ચકલી, PECOCK પીકોક એટલે મોર, EAGLE ઈગલ એટલે ગરુડ, અને STORK સ્ટોર્ક એટલે બગલો। તો આ હતા પક્ષીઓના સ્પેલિંગ। હવે તમારે પક્ષીઓના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ બધું જાતે સ્પેલિંગ સાથે તૈયાર કરવાનું છે, અને એના ઉપરથી આપણે આપેલા પેપરના પ્રશ્નોના જવાબ સાચા લખવા હોય તો એ માટે આપણે સ્પેલિંગ તૈયાર કર્યા હશે તો જ સાચો જવાબ લખી શકશું। હવે આપણે જોઈશું પેપર 1 જેનો પ્રશ્ન નંબર 2 અને એનો બી। આપણે પ્રશ્ન નંબર 2નો એ સુધી જોઈ ગયા છીએ, પ્રશ્ન નંબર 2નો બી। તો પ્રશ્ન નંબર 2નો બી છે, બોક્સમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી પ્રાણીઓના નામ લખવાના છે। તો અહીં બીની અંદર, બોક્સની અંદર પ્રશ્ન આપેલા છે, GOAT ગોટ એટલે બકરી, LION લાયન એટલે સિંહ, BEAR બેયર એટલે રીંછ, FOX ફોક્સ એટલે શિયાળ, અને DEER ડિયર એટલે હરણ। અહીં આપણે પ્રાણીઓના ચિત્રો આપેલા છે તમારી સ્વાધ્યાય પોથીમાં, એની નીચે આમાંથી સ્પેલિંગ ગોતી અને સાચો સ્પેલિંગ તમારે લખવાનો છે। અહીં હું ચિત્ર નથી દોરતી પણ ગુજરાતી નામ લખું છું, બકરી, ત્યારબાદ રીંછ, ત્યારબાદ હરણ, તરત
સિંહ અને છેલ્લે છે શિયાળ. તો હાલ જ આપણે પ્રાણીઓના સ્પેલિંગ જોઈ ગયા છીએ. તો બકરી, તો બકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગોટ. તો ગોટ માટેનો સ્પેલિંગ GOAT, GOAT, ગોટ એટલે બકરી. જુઓ આપેલ બોક્સની અંદર પહેલો સ્પેલિંગ આપેલો છે GOAT, ગોટ એટલે બકરી. બીજું ચિત્ર રીંછનું આપેલું છે, તો રીંછ, રીંછ માટે આપણે કયો સ્પેલિંગ લખશું? બેયર, બેયર. તો બેયર માટેનો સ્પેલિંગ લાયન અને બેયર, આ બેયર, BEAR, બેયર એટલે રીંછ, BEAR, બેયર એટલે રીંછ. ત્રીજું ચિત્ર આપેલું છે હરણનું, તો હરણને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ડિયર. તો અહીં આપણે પહેલેથી જોતું જવાનું છે, લાયન એટલે ન થાય, ફોક્સ એટલે, પણ આ છેલ્લો સ્પેલિંગ ડિયરનું આપેલો છે. તો DEER, ડિયર એટલે હરણ. ચોથું ચિત્ર આપણને સિંહનું આપેલું છે, તો સિંહનું તો તમને ખબર જ છે, લાયન. તો LION, લાયન એટલે સિંહ. હવે છેલ્લો જે બચ્યો એ છેલ્લા ખાનામાં લખવાનો, પણ એ પહેલાં પણ આપણે જોવાનું છે. સાનું ચિત્ર આપેલું છે શિયાળનું, તો શિયાળનું સ્પેલિંગ થાય ફોક્સ, ફોક્સ એટલે કે FOX, ફોક્સ એટલે શિયાળ. તો આ રીતે પ્રશ્ન નંબર 2 બી તમારે સાચો સ્પેલિંગ લખો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 એ. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો. તો અહીં બોક્સની અંદર HEN, હેન એટલે મરઘી, DUCK, ડક એટલે બતક, CROW, ક્રો એટલે કાગડો, COCK, કોક એટલે કૂકડો, અને DOVE, ડવ એટલે કબૂતર. તો અહીં આપણને 5 બોક્સ આપેલા છે. હવે બોક્સની અંદર ચિત્ર સૌથી પહેલાં કૂકડાનું આપેલું છે, કૂકડો. તો બીજું ચિત્ર આપેલું છે મરઘીનું, ત્રીજું ચિત્ર આપેલું છે કાગડાનું, ચોથું ચિત્ર આપણને આપેલું છે બતકનું, અને પાંચમું ચિત્ર કબૂતરનું. તો સૌથી પહેલું આપણે કૂકડાને અંગ્રેજીમાં શું કહીએ છીએ? કોક. કોક માટેનું સ્પેલિંગ COCK. તો અહીં આપણે જોશું COCK અહીં આપેલો છે, એ સ્પેલિંગ આપણે ખાનાની અંદર લખવાનો છે, COCK, કોક એટલે કૂકડો. હવે બીજો છે મરઘી, તો મરઘી માટે આપણે શું કહીશું? હેન, HEN, હેન માટેનો સ્પેલિંગ છે HEN. તો મરઘીની નીચે આપણે એનો સ્પેલિંગ એટલે કે HEN, હેન એટલે મરઘી. હવે ત્રીજું ચિત્ર ક્રો, ક્રો એટલે કાગડો, કાગડાનું ચિત્ર આપેલું છે, કાગડાને આપણે અંગ્રેજીમાં કહીશું ક્રો, CROW. તો હેન, ડક અહીં CROW, ક્રો. તો કાગડા માટેનો સ્પેલિંગ છે CROW, ક્રો એટલે કાગડો. હવે ત્યાર પછીનું ચિત્ર છે બતક, બતકને અંગ્રેજીમાં શું કહેવાય? ડક. ડક માટેનો સ્પેલિંગ તો કે DUCK. તો અહીં આપેલો છે સ્પેલિંગ DUCK, ડક એટલે બતક. હવે છેલ્લો સ્પેલિંગ વધ્યો છે DOVE અથવા તો કબૂતર, કબૂતર માટેનો સ્પેલિંગ છે ડવ, ડવને માટે સ્પેલિંગ આપણે લખશું DOVE, ડવ એટલે કબૂતર. તો આ રીતે પ્રાણીઓ અને પક્ષીઓના સ્પેલિંગ ચિત્ર જોઈ અને એનો સાચો સ્પેલિંગ આપણે નીચે લખવાનો છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ મૂલ્યાંકનના બંને પ્રશ્નો એકદમ સરસ અક્ષરે જાતે લખવાના છે. પ્રશ્ન નંબર 3 બી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. જય શ્રી કૃષ્ણ, નમસ્તે.